भावनगर जिलाना गारियाधारा ने पालीतणा खाते गुजरात गौरव यात्रा नु ठेर ठेर स्वागत करवामां आव्युं। गुजरात सरकारे करेला कार्योथी लोकोने अवगत करावा माटे गुजरात गौरव यात्रानुं आयोजन करवामां आव्युं छे। आ यात्रा गारियाधारा ने पालीतणा तालुका खाते केन्द्रीय मंत्री मनसुखभाई मांडविया, सांसद भारतीबेन शिया, सांसद नारणभाई काछड़िया, धारासभ्य केशुभाई नाकराणी सहितना महानुभावो यात्रामां जोड़ाया हता, जेमनुं गामे गाम उमळकाभेर स्वागत करवामां आव्युं हतुं अने लोकोए आ यात्राने समर्थन आपी भव्य विजय आपवानो कॉल पण आप्यो हतो। प्रदेश ना उपाध्यक्ष आदरणीय गोर्धन भाई, एवं ज अपना नेतृत्व घणु मळ्यु छे अपना जिल्ला ने, अपना जिल्ला नु गौरव स्थित मारा वडीलो, माताओ, भाईओ ने बहेनो। एक मिलियन एकर फीट एटले एक लाख एकर मां एक फूट पानी भराय एटलू पानी, ए सौनी योजना मां सौराष्ट्र 115 डेम तो सौराष्ट्र ने भागवू न पड़े एवं पुण्य काम जेने कर्युं छे नरेन्द्र भाई मोदी ने, जो मानस भूली जाए तो ए नगुणा कहेवाय। ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ કરીને 1,00,000 એકર ફીટ પાણી આપ્યું ને। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આપણા સાંસદ ડૉક્ટર ભારતીબેન ગોરધનભાઈ, નારણભાઈ, રઘુભાઈ, કેશુભાઈ, સૌ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, મુકેશભાઈ વાત બહુ સાચી કરી, કારણ કે હું જે દર વખતે રસ્તામાં બોલતો હતો એ ભારતીબેને કંઈક બોલ્યા, કંઈક ગોરધનભાઈ બોલ્યા અને છેલ્લે બાકી હતું તો મુકેશભાઈ બોલી ગયા। સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રાનું આયોજન થયેલ છે અને એમાં કેન્દ્રના મંત્રી આદરણીય મનસુખભાઈ, આપણા રાજના ઉપપ્રમુખ ગોરધનભાઈ અને પાર્ટીના તમામ આગેવાનો હોદ્દેદારો સામૂહિક આ યાત્રાનું કાલથી શરૂઆત કરી છે અને આ ગૌરવ યાત્રા અમારી પાર્ટી માટે ખૂબ મહત્ત્વની છે અને આવતા દિવસોમાં પણ આ ગૌરવ યાત્રા આખા રાજ્યમાં ફરવાની છે અને એના ભાગરૂપે આજે ગારિયાધારમાં વિધાનસભામાં ગૌરવ યાત્રા આવી હતી। ગુજરાતમાં 5 ગુજરાત ગૌરવ યાત્રા, 4 ગૌરવ યાત્રા અને એક આદિવાસી બિરસા મુંડા ભગવાન આદિવાસી ગૌરવ યાત્રા નીકળી છે। ગુજરાતની 144 વિધાનસભા ગ્રામીણ વિસ્તારની કવર કરશે। સોમનાથથી નીકળી, જે દ્વારકાથી નીકળી સોમનાથ જશે, આ યાત્રા સવ્યાનાથ ધામથી નીકળી છે એ સોમનાથ પૂરી થશે, દ્વારકાથી પોરબંદર જશે, ઉનાઈ માતાથી એક યાત્રા ભાગવેલ જશે અને એક યાત્રા જશે અંબાજી માતા અને બેચરાજીથી નીકળેલી યાત્રા એ કચ્છમાં જશે માતાના બાડે। યાત્રા એટલે જનસંવાદ માટેની યાત્રા છે, લોકોના સંપર્ક માટેની યાત્રા છે અને લગભગ 6 વખત ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે અને 7મી વાર શાસન આપે એના માટે આશીર્વાદ માટેની આ યાત્રા છે, જન આશીર્વાદ। દોસ્તો, આ ભરોસાની સરકાર આપણે બનાવીને જે લોકો ખુરશી પર બેઠા છે, કાર્યકર્તાઓ જે વ્યવસ્થામાં છે, એની સિવાયના બધા જ કાર્યકર્તાઓ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરે, મંચ ઉપર પ્રદેશના આદરણીય પદાધિકારીઓ આટલા લોકો મંચ પર સ્થાન લે, ધારાસભ્યશ્રી આવીને મંચ પર પોતાનું સ્થાન લે। આપણે વિકાસ કર્યો છે, રોડ, પાણી, લાઈટ આ તો કર્યું,
પરંતુ લોકોનું જીવન સરળ કઈ રીતે બને, લોકોને સગવડતા ઉભી કઈ રીતે કરી શકાય, ભૂતકાળની સરકારમાં કેવું થતું હતું? તમે મત આપ્યા છે તો તમને લાભ મળે, તમે મત નથી આપ્યા તો યોજના એવી બનાવી સીધી જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયને લાગુ પડે એ પ્રકારની યોજનાઓ બનતી હતી. જી નહીં, મોદીજી ગુજરાતમાં હતા, નવી રાજનીતિનો ઉદય થયો. એ રાજનીતિ કેવી હતી? એ રાજનીતિ હતી, મોદીજીએ કહ્યું કે રાજ્યના કે બધું તો તમે ભાષણ કરો છો ઠીક છે, વાલોટાને વીજળી આપજો એવું આપણે કહેતા હતા. દોસ્તો આ એ ગુજરાત છે, તમારે મારે ગૌરવ યાત્રાના સાક્ષી બનવાનો પ્રસંગ એટલા માટે પ્રાપ્ત થયો છે, આપણને ગૌરવે વાતનું છે. આપણે તો વાલોટાને વીજળી માંગતા હતા, ભારતીય જનતા પાર્ટીની સરકારે તો આપણને દેશમાં સૌથી પહેલું એવું એક રાજ્ય છે જેનું નામ ગુજરાત છે જેમાં 24 કલાક ગામડામાં પણ વીજળી મળે.